લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશનું ગૌરવ વધારનાર કુભાવીના પટેલને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા રૂપિયા 1,00,000નો ચેક અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને મોમેન્ટો આપી બહુમાનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે કુભાવીના પટેલે ટોક્યો પેરા ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતી ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા તરીકે અને પહેલા જ કાર્યક્રમમાં ગુજરાતની દીકરીને સન્માનિત કરવામાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. દેશના નાણામંત્રી તરીકે આજે નિર્મલા સીતારામન, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન તેની જ કડીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિલાને સ્થાન આપ્યું છે. આમ પ્રધાનમંત્રી શ્રી મોદી સતત મહિલા શક્તિ ઉપર વિશ્વાસ મૂકતા આવ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રમતગમત ક્ષેત્રને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. તેના પગલે સારા પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. રમતગમત ક્ષેત્રનું અંતરમાળખું મજબૂત બન્યું છે. ખેલ મહાકુંભ જેવા પ્રકલ્પથી આજે લાખો વિદ્યાર્થીઓ રમતગમત સાથે જોડાયા છે. જિલ્લા તાલુકા કક્ષાએ પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રમતવીરો માટે કોચિંગ હોસ્ટેલ, સાઇટપેન્ડ સહિતની સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટોક્યો પેરા ઓલિમ્પિક ભારતે 26 જેટલા મેડલ પણ પ્રાપ્ત કર્યા છે, ત્યારે આગામી સમયમાં ભારત સમગ્ર વિશ્વમાં ટોચના ક્રમે રહે તેવી મહેચ્છા વ્યક્ત કરી હતી. બહુ જ ખુશીની વાત છે કે વડોદરામાં મારું સન્માન થઈ રહ્યું છે. અહીંયા મને ઇન્વાઇટ કરવામાં આવી છે. એક ખુશીનો માહોલ બની રહ્યો છે અને મને લાગે છે કે મને જોઈને હજુ બીજા ઘણા પ્લેયર્સ છે, જે પેરા એથ્લેટ્સ છે, એ સિવાય નોર્મલ બી એથ્લેટ્સ છે, એ લોકો હજુ આગળ આવશે અને મારી જેમ એ પણ દેશનું નામ રોશન કરશે. બસ બધાને એક જ વસ્તુ કહીશ કે જે હંમેશાથી હું માનતી આવી છું અને કરતી આવી છું કે બસ મહેનત કરો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો. તમે મહેનત કરતા રહેશો અને પોતાના અંદર વિશ્વાસ રાખશો તો મને એવું લાગે છે કે જેમ હું આટલે આગળ વધી શકી છું તો તમે પણ બિલકુલ પહોંચી જ શકશો. અને બીજી ખાસ વસ્તુ એક જ કહીશ કે લાઈફમાં જે તકલીફો આવે છે તો તકલીફો ક્યારેય કાયમી નથી હોતી, એ થોડા ટાઈમ માટે જ હોય છે. તો એ તકલીફોને ખાલી ફેસ કરો અને એક્સેપ્ટ કરો અને બસ એ તકલીફોને પાછળ મૂકીને આગળ વધતા રહો. તમને મેડલ મળ્યું તો કેવું ફીલ કર્યું? તમે અને બીજા લોકોને શું સંદેશો? મેડલ મળ્યો એ એક ઇતિહાસ રચ્યો છે અને એ બહુ જ ખુશીની વાત છે અને બહુ જ ગર્વ ફીલ થાય છે કે આજે હું બરોડામાં તમારા બધાની સામે છું. અને બસ એક જ વસ્તુ હું હંમેશાથી કહેતી આવી છું, જે હમણાં જ કહ્યું કે બસ કરતા રહો. કરતા રહો સન્માન કરવામાં આવશે. આજે શું કહેશો? બહુ ગર્વની વાત છે કે સ્પીકર થ્રુ મને મતલબ મારું સન્માન થશે. પ્રાઉડ મુમેન્ટ છે મારા માટે અને ખરેખર હું બહુ જ ખુશ છું.
બિલકુલ, પહેલાં કરતાં ઘણી અવેરનેસ આવી છે, પણ હજુ ઘણું બધું ડેવલપ કરવાની જરૂર છે, એમાં ખાસ કરીને પેરા એથ્લેટ્સ માટે. કારણ કે હજુ એવી ઘણી જગ્યાઓ છે જે વ્હીલચેર એક્સેસેબલ નથી. જ્યારે એમને સ્પોર્ટ્સ માટેની વાત આવે છે ત્યારે સ્પોર્ટ્સમાં પણ હજુ ઘણું ડેવલપ આપણે કરવાની જરૂર છે. જે બેઝિક લેવલથી જ્યારે એથ્લેટ બહાર આવે છે ત્યારે એમને ફાઇનાન્શિયલી સપોર્ટ આપવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે, જે બેઝિક ફેસિલિટીઝ છે એ આપવામાં આવે, તો ડેફિનેટલી એ લોકો પણ બહુ આગળ વધી શકે એમ છે. દેશનું ગૌરવ વધારનાર ભાવિના પટેલ, કે જેને જાપાનના ઓલિમ્પિક અને પેરાલિમ્પિકની સ્પોર્ટ્સની અંદર જેને ટેબલ ટેનિસમાં ચાઇનાને હરાવીને રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે, એવી દીકરીને સન્માન આપવાનો કાર્યક્રમ છે. અને ગૌરવની વાત તો મારા માટે એ છે કે મહિલા અધ્યક્ષ તરીકે, પ્રથમ મહિલા અધ્યક્ષનું ગુજરાતની અંદર જ્યારે નિમણૂક થઈ છે ત્યારે ઇતિહાસની અંદર એક ગૌરવવંતી ઘટના એ મહિલા જગત માટે બની છે. અને એ જ સાથે બરોડામાં પહેલો પ્રોગ્રામ એ આ દીકરીને સન્માનવાનો, ભાવિના પટેલને પેરાલિમ્પિકમાં જેને રજત ચંદ્રક મેળવ્યો એને સન્માનવાનો અવસર અહીંયા મારે પહેલો પ્રસંગ કરવાનો આવ્યો, એ આઈ રિયલી ફીલ પ્રાઉડ. મારા માટે અતિ ગૌરવની વાત છે કે એક મહિલા અધ્યક્ષ તરીકે મને મહિલાને સન્માનવાનો પ્રસંગ બન્યો છે. અને અહીંયા અર્જુન એવોર્ડના વિજેતા કલ્પેશભાઈની પણ અહીંયા આવ્યા છે અને 8 વાર અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અહીંયા વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર કામ કરતા સૌ લોકો અહીંયા જ્યારે આવ્યા છે એમને પણ જ્યારે એવોર્ડ અપાવવાના છે, અને એવા સમયે TTABA જે આવા સુંદર કાર્યક્રમનું આયોજન આવા સ્પોર્ટ્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કર્યું છે ત્યારે હું ખરેખર ખૂબ ખુશ છું. મને ખૂબ ગૌરવ થાય છે અને સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નરેન્દ્રભાઈએ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરી મુખ્યમંત્રી બન્યા પછી, અને એને જે રીતે આગળ વધાવી અને રમશે ગુજરાતને જીતશે ગુજરાતને એવી ફોર્મ્યુલા સાથે ખેલ મહાકુંભ સુધીના જે કાર્યક્રમો થયા એમાં લાખો વિદ્યાર્થીઓએ, લાખો રમતવીરોએ ખૂબ પ્રગતિ કરી, અને આપણે રમતગમત ક્ષેત્રની અંદર આપણો દેશ સૌથી આવે આગળ એવા પ્રયત્નો જે થઈ રહ્યા છે એમાં 26 ચંદ્રકો જ્યારે આપણને પેરાઓલિમ્પિકમાં મળ્યા હોય, ઓલિમ્પિકમાં જાપાનમાં મળ્યા હોય, એ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. અને એથી પણ વધારે આ બધા જ 26 ચંદ્રક પ્રાપ્ત કરેલા સૌ રમતવીરોને નરેન્દ્રભાઈએ પોતાને ત્યાં બોલાવી અને એને સમય આપ્યો એ પણ ખરેખર રમતવીરો માટે એક ઐતિહાસિક પ્રસંગ છે એવું માનું છું. આવા કાર્યક્રમો બને છે, તાલુકા વાઇઝ કાર્યક્રમો બને છે, અને ત્યાંથી શરૂ થઈને ખેલ મહાકુંભના જે ઇનામો અને જે એટ્રેક્શન છે એને લીધે સૌ રમતવીરોને વધુને વધુ પ્રોત્સાહન મળે. એ લોકોને માટે હોસ્ટેલ બનાવવામાં આવી છે, સ્પેશિયલ કોચિંગ પ્રોગ્રામ જેને જે ક્ષેત્રની અંદર ઇન્ટરેસ્ટ હોય એવા બધાને જ્યારે પ્રોત્સાહિત કરવા માટે અનેક કાર્યક્રમો સરકારે કર્યા છે. એટલે હજુ પણ જેમ જેમ જરૂરત પડતી જશે એમ એમ વધુને વધુ ફેસિલિટી એ રમતવીરોને પ્રાપ્ત થાય અને આપણા રમતવીરો એ દુનિયાની અંદર નામના પ્રાપ્ત કરે એ હેતુસર સરકાર કાર્ય કરે.